આદિવાસી પંચ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકા દ્વારા વસરાઈ ગામે આદિવાસી સંમેલન યોજાયું હતું. આદિવાસી સમાજની રીત રિવાજ અને પરંપરા મુજબ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દેશમાં હાલ વિવિધ સંગઠનો સક્રિય બની રહ્યા છે, ત્યારે ખાસ કરીને રાજ્યમાં આદિવાસી સમાજની પણ બહોળ વસ્તી છે, ત્યારે આદિવાસી સમાજનું સંગઠન મજબૂત બને સમાજ એક મંચ ઉપર લાવવા તેમજ એક સંમેલન યોજાયું હતું. સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના વસરાઈ ગામે આદિવાસી પંચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને એક દિવસીય સંમેલનમાં સમાજના વિવિધ પ્રશ્નો અને સંગઠન માટે દેશભરના આદિવાસીઓ હક માટે એકત્રિત થાય તેઓ માટે સંમેલન થકી આયોજન કરાયું હતું. સાથે જ સમાજનું સંગઠન મજબૂત બને, સંસ્કૃતિ જળવાય તે માટે વક્તાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. गुरु के सानिध्य में है. गुरु ने कहा, बेटा आप लोग, आपके मन में संदेह हो रहा होगा, ये गुड़वाना गुरु है, थोड़ा वजन ताप लेना, वजन ले लेना उस गुरु का. संदेह होना स्वाभाविक है, बहुत सारे गुरुओं को आप लोगों ने देखा है. મારું નામ પટેલ વૈશાલી કુમારી દિલીપભાઈ, ગામ બારતાળ. આજે વસરાઈમાં આદિવાસીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને અહીંયા આદિવાસીનું સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેમાં ચા, ભજીયા, તો લોકોને ખૂબ જ ઉત્સાહ છે અને આસામ લદ્દાખની કૃતિઓ ભાગ લઈ રહી છે. લોકોની કૃતિઓ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મારું નામ નરેન્દ્ર કુમાર કાંદીલાલ ચૌધરી છે. આજરોજ મહુવા તાલુકાના વસરાઈ ગામે મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક એકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર સવારથી સત્રની શરૂઆત થઈ ગઈ હતી. સવારે 9:30 વાગે પરિસંવાદ સત્રની શરૂઆત થઈ હતી, જેની અંદર વિવિધ રાજ્યોના વક્તવ્યો આવ્યા હતા અને એમણે 1x1 વક્તવ્ય આપ્યું હતું. અને સવારના સત્રમાં લગભગ 6-7 હજાર લોકો ભેગા થયા હતા. ત્યારબાદ 5 વાગે આ સત્ર પૂર્ણ થયું અને 5:30-7:30 દરમિયાન આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર લગભગ 70 જેટલા આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓના સ્ટોલો મૂકવામાં આવ્યા છે અને એની હાથ બનાવટની વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. આ એની અંદર ખૂબ મોટા લોકો જોડાયા છે અને રાત્રે 8:30 જે સાંસ્કૃતિક કાર્યક્રમ હમણાં ચાલી રહ્યો છે, જેની અંદર લગભગ 1 લાખ જેટલી જનમુદ્ધિ જોડાઈને આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન કરવાનો અમારો એટલો જ હેતુ છે કે આ કાર્યક્રમો દ્વારા અમે આદિવાસી સમાજમાં એકતા બનાવી રાખવા માગીએ છીએ, કારણ કે આદિવાસી સમાજ સામે ઘણા મોટા પડકારો છે. એ પડકારોનો સામનો કરવા માટે એકતા ખૂબ જ જરૂરી પીઠબળ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામમાં આખા રાષ્ટ્રીય એકતા પરિષદ, આદિવાસી એકતા પરિષદ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તેમાં જુદી જુદી જગ્યાએથી દરેક આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો ભેગા થયા છે અને સાથે સાથે
સંગઠિત થઈને ઘણા બધા આદિવાસીના પ્રશ્નના મુદ્દે લડત ચલાવવાના છે, જે ચારણ ભરવા રબારીનો હોય, ખોટા પ્રમાણપત્રનો હોય કે સાથે સાથે કેવડિયા કોલોનીનો મુદ્દો હોય, દરેક મુદ્દે લડવા માટે પણ સંગઠિત થઈ રહ્યા છે. કેટલી સંખ્યામાં લગભગ આદિવાસીઓ વસાઈ ગામે ભેગા થયા છે? લગભગ 1 લાખથી વધારે સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે.